উঁচু করো আর স্ট্যান্ড উঁচু করো না, স্ট্যান্ড উঁচু করো না, কম পারো কম মার আও অনু মারলে যেন কম কর চেয়ার নিয়ে হচ্ছে চেয়ার এই এই বস চল কেচি না ML નક્કી કરે છે કે શું લે તમે કેટલા કેટલા ML જાય 10 ML એ થઈ થઈ બસ 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 કેટલી લે પાણી કેટલી લે છે આલ દે પેલા પાણી આલ દે આદે 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 ટપકો આદે ટપકો 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 મુકો દે એટલો જ આદે બસ કમ્પ્લીટ બસ આટલું જ જોઈએ એ ખેંચી લેજે મુકો દાને ખેંચી કલેથી બરદો ના બન ના ભરાય ફટ કે બોલ્યો એ પેલા પાઇપ ગાલે પછી ખેંચી કાઢી છે પાણી મૂકું તને ઉપર જે બે મિનિટ હા પાપુ અંકલ અંકલજી હા અંકલ હજુ ગલતી કિસ થઈ ના પાણી ખેંચે પાણી ખેંચ 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 એ વધાર વધાર ના કરે હવે એલે ઇન્જેક્શન માં નંચુકડી ઇન્જેક્શન રે એને અંદર પાણી પર તો કાઢવી પડશે પણ નોન ઇન્જેક્શન હોય એને અંદર પાણી પર પાઇપ માં જો પાણી પર લેવું છે લે બસ લે પાઇપ ભરાઈ તને પણ કેજે લીધે નતું થતું બસ ચાલ બસ અમારે કરી દે દબાઈ દીધું હવે કમ્પ્લીટ છે પાણી લાઈ થોડું જાય લે લે ચડવાનું સેમ સેમ જ જોઈએ બસ ને આકરી છે બસ બસ થઈ ગઈ હવે કમ્પ્લીટ હવે અહીં તો અહીં દર્દ થાય છે થઈ ગયું એક્ટિવ શું શું પ્રોબ્લેમ થયેલો ભાઈ શું થયેલું સાહેબ જે હવા અંદર હોય ને એટલે જેટલી ઇન્જેક્શન ની તાકાત થતી હોય ને એટલી ના થાય અંદર વચ્ચે હવા આવી જાય એટલે આના લીધે શું થતું હતું મુશ્કેલી વધારે આપણે અંદર પાણી ભરવા જઈએ તો અહીંથી નીકળી જાય કે અહીંથી નીકળી અવાજ આવતો તો ફડાક બોલતું તે એ શું નીકળતું હતું એ ચેર એર એર નીકળતું કારણ કે સમજ લો હવે આમાંથી કઈ કઈ વસ્તુ તે બનાવી જાતે બનાવી અને જોડી હોય એવી કઈ કઈ વસ્તુ અને કેવી રીતના જોડેલું એક તો ટેમ્પો તો આપણે તૈયાર લીધેલો છે એવું લાગે છે ને પછી શું શું કરેલું ત્યાં જીસીબી નું આ હતું જે એને પેલા દોર્યું અને 100 બ્લેડ ના પોના થી કાપ્યું અને કટર હતું ને એનાથી આ પટ્ટી સીધી કરી દીધી અને ઘડી પુટ્ટું મારી દીધી
પછી આવું ભૂ કરીને લગાવી દીધું છે એમ ને? હા, પછી આવું દોરી એ કરી દીધું, પછી સ્કેચ પેન થી કલર મારતી. હા, એટલે દેખાય જશે બીજું. હા, અને આ તમાકુનો ડબ્બો આવે ને એને કાપીને અમે ડાલુ બનાવી દીધું. બકેટ, એને જેસીબી નું શું કે બકેટ કે છે ને? હા, એ બકેટ બનાવ્યું. પણ પછી એને હલનચલન કરવા માટે, આમ વડ અને એવું કરવા માટે વચ્ચે વચ્ચે શું નાખીશ તે? આ ગાડી પેલી ચમચો જે હતી ને લાકડાની, આઈસ્ક્રીમ ખાવાની, એ કાના પડવા તૂટી જતેલી, તે અમે હાર્ડબોર્ડ ના પુઠ્ઠા જ બનાવી દીધી. હાર્ડબોર્ડ નું પુઠું વાપર્યું એમથી. અને પછી આ વચ્ચે વચ્ચે જોઈન્ટ છે એમથી કરી છે. અને પછી આને ઇન્જેક્શન બધા વચ્ચે સિરિંજ એ બધી ફિટ કરી દીધી છે. પણ આ જુદા જુદા કલર નું કારણ શું છે? સાહેબ, આપણને ખબર ના પડતી હોય કે આ ઇન્જેક્શન નું આ જોઈન્ટિંગ છે, એટલે કલર નાખી દઈએ, બે બે જોડી ના કલર નાખી દઈએ એટલે ખબર પડી જાય. હા, એટલે કે કયો નળી નું પાણી કયા માંથી જાય છે, આ દબાવશું તો કઈ બચ જશે એ જાણવા માટે. ઓકે, આવડી જાય ને સાહેબ. હેલો. હા હા, પછી હવે બીજું શું શું જોઈન્ટ કર્યું? આઈ ગાડી એક ઇન્જેક્શન જોઈન્ટ કરે. હા, એ છે ને માટે શું છે મને ખબર ના પડે. આ ઊંચું ઊંચું ના રહે ને, આમાંથી આમ પાણી પાછું ખેંચાય એટલે ઇન્જેક્શન નું પેલો પ્રેશર સિલિન્ડર નું પાછું જાય છે. એટલે પાણી ના ફરીથી એકવાર કરી જોઈએ તો ખબર પડે. હા, એમ માર્યું એટલે આમ અંદર પાણી ગયું એટલે આ ઊંચું થયું અને પાણી ખેંચ્યું એટલે નીચું થાય. અને વચ્ચે શેનાથી ફિટ કર્યું છે તે? હા, એ ઇન્જેક્શન ઇન્જેક્શન ના વચ્ચે હોલ પાડ્યો છે ને કઈ એને પકડવા માટે. ઓકે, હવે આ તમારો શું કહેવાય, જેસીબી? તો જેસીબી હવે કામ કરે છે કે નહીં એ કેવી રીતના ખબર પડશે? તો કઈ જગ્યાએ મૂકવું છે આપણે ભરવા માટે? છે જગ્યા કોઈ? હા હા, ભેગો કર્યો છે ને. ઓકે, ચલો ઉઠાવો જેસીબી. લે આપેલો કઈ ગયો સ્ટેન્ડ મેં દેલ ચલો ચાહે નું ચલો ખબર નહી. પણ સેમા ભરશો માટી? આપેલા ડાલા. કયા ડાલા માં? નહી ડાલા, એ ડાલા માં જ સીધું ભરાય છે એમ ને. ઓકે, મને એકવાર જોઈ લેવા દો, કઈ નળી કયો જાય છે ને એ મને ચેક કરી લેવા દો. એકવાર મને ખાલી એટલું સમજે દે તું કે જેમ કે પેલું પીળું છે એ દબાઈશ તો શું થશે? ચાર નંબર નો જેક ઊંચો થશે. એ ચાર નંબર નો જેક ઊંચો થશે. ચાર નંબર નો જેક ઊંચો થશે પછી એના બાજુમાં પીળું છે તો કેવી રીતના ખબર પડે? એ ત્રણ નંબર નો જેક સાઈ ગાડી લખેલું છે. એટલે કે બેલેન્સ કરવા માટે એમ ને. સરસ. પછી એના પછી એક લાલ કલર નું સિરિંજ છે, એનાથી શું થશે? આ આ બે જેક ઊંચા થશે, પેલી બાજુ વાળા બે જેક ઊંચા થશે. એની પછી વાળામાં આ ઉપરનું બકેટ ઊંચા નીચે કરવા માટે. ઓકે, હવે મારે બકેટ ભરી અને નાખવું છે તો કેવી રીતના નખાશે? નાખો જો. હજુ એર ખેંચાય છે એટલે થોડુંક પ્રોબ્લેમ છે એમ ને. પણ એકવાર ટ્રાય કરી જુઓ તો થાય છે. હા, શું થાય છે? ગોળ ફેરવવા માટે
એવું કે કયો આઈડિયા તમારી જોડે એવો શું કરશો તો બનશે એવું તમને લાગે? આ ઓલ પાડેલો ઇન્જેક્શન છે ને એ અહીંયાડી આ ભાગ અહીંયાડી મેળ દેવાનો અને સળીથી ઓમ બંધ કરી દેવાનું અને ફેંકી મારી દેવાની આગળ પાછળ અને અહીંયાડી ચોટર દેવાનું એટલે ધક્કો વાગે એટલે ઓમ જાય એવું તમે કરી દેશો કાલ સુધી. તો બહુ સરસ. તો હવે ફેસબુક પર બધાને કહી દે કે આપણે કાલે મારું જેસીબી જોવા આવી જજો, ફરતું અને કામ કરતું જેસીબી તમને જોવા મળશે, કહી દઈએ ને? ઓકે, આવી જાઓ બધા બાજુ, ચાલો મારી જોડે જયરાજ જોડે આવી જાઓ. જીસીબી જોવા આવજો.